જય હિન્દ દોસ્તો રિસેન્ટલી જી ટ્રિપલ એસ દ્વારા સીસીઈની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે તેની ફોર્મ ફિલિંગની પ્રોસેસ હાલમાં ચાલુ છે ફોર્મ ભરતી વખતે પેમેન્ટ ફેલ થઈ જવું આ રીતની એરર જે છે ફેસ કરવામાં આવી રહી છે ઘણા બધા કેન્ડિડેટ દ્વારા તો ડિસ્કસ કરીશું કે આ એરર જે છે તેને કેવી રીતે રિઝોલ્વ કરી શકાય આગળ વધીએ છીએ એક પોલ કરવામાં આવ્યો હતો જેમાં મેં પૂછ્યું હતું કે આ સીસીમાં ફોર્મ ભરતી વખતે પેમેન્ટ ઇશ્યુઝ ખરેખર આવે છે કારણ કે ઘણા બધા મેસેજીસ મળી રહ્યા હતા તો આ પોલ ઓલમોસ્ટ અગિયાર હજાર લોકોએ જોયું અને એમાંથી ટુ સેવન વન નાઇન સત્યાવીસો લોકોએ વોટ કર્યો અને તેમાંથી સિક્સટી થ્રી પર્સન્ટ લોકોએ કીધું કે હા પ્રોબ્લેમ આવે છે એટલે મોરોલેસ સાહીઠ ટકા લોકોને પ્રોબ્લેમ આવી રહી છે દેટ ઇઝ સત્યાવીસોના સાઠ ટકા એટલે સોળસો વીસ આટલા બધા મિત્રોને પેમેન્ટના ઇશ્યુ આવી રહ્યા છે જેને એડ્રેસ વિડીયોની મદદથી કરીશું ઘણા બધા મિત્રો છે કે જેમણે ફોર્મ હજુ ભર્યું નથી તો આપણે ડિસ્કસ કરીશું કે જે ફોર્મ ભર્યું છે અને પેમેન્ટના ઇશ્યુ આવી ગયા છે જે મિત્રોએ ભર્યું નથી તેઓ જલ્દીથી ફોમ ફિલઅપ કરી લે આ સીસીનો સિલેબસ છે આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો વાત કરીએ પોર્ટલની ફોર્મની એરરની તો ઓજસ પોર્ટલ ઉપર તમે પહોંચશો પેજ ઉપર આ રીતના તમને વ્યૂ જોવા મળશે એમાં તમારે ફીસ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા સબ મેનુ ઓપન થશે જેની અંદર ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલાન પર ક્લિક નથી કરવાનું ચેક એપ્લિકેશન ફી સ્ટેટસ પર કરવાનું છે આ પ્રોસેસ સંપૂર્ણ તમે ફોર્મ ફિલ કરી લો છો તમારા ફોર્મની અંદર પેમેન્ટનો કોઈ એરર આવે છે પેમેન્ટ તમારું ફેલ થઈ જાય છે ત્યારે કરવાની છે અગર પેમેન્ટ સક્સેસ થઈ જાય છે અને તમને રિસિપ્ટ મળી જાય છે તો તમારે એને પ્રિન્ટ કરી લેવાની છે તો આ ચેક એપ્લિકેશન ફી સ્ટેટસ પર ક્લિક કર્યા બાદ આ રીતનું એક પેજ જોવા મળશે જેમાં કીધું છે કે એડવર્ટાઇઝમેન્ટ નંબર એડ કરો તો આ છે સીસી ઇનો એડવર્ટાઇઝમેન્ટ નંબર એઝ ઇટ ઇઝ તમે અહીંયા પેસ્ટ કરી શકો છો બોક્સમાં ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર જે તમે ફોર્મ ભર્યું ત્યારે તમને મળ્યો છે તમારું ડેટ ઓફ બર્થ આટલું તમે જો એન્ટર કરો છો ત્યારબાદ તમને આવશે કે તમારી એપ્લિકેશન ફી રિસિવ થઈ ગઈ છે તો પછી આ એર જે હતી એ શું છે બેઝિકલી એ કોઈ બગ છે હજુ સુધી ખબર નહીં રિઝોલ્વ થયું છે કે નહીં પરંતુ તમે જો ફોર્મ ફિલ કર્યું છે તો ફોર્ટી એટ આવસમાં અડતાલીસ કલાકની અંદર આ પેજ ઉપર આવીને અહીંયાથી તમને આ રીતનો એક સ્ક્રીનશોટ મળી રહેશે કે તમારી એપ્લિકેશનની ફી રિસિવ થઈ ગઈ છે ભલે ત્યાં તમને ફેલ બતાવે છે એરર બતાવે છે અને તમારા અકાઉન્ટમાંથી જે તે અમાઉન્ટ જે છે તે ડેબિટ થઈ ગયું છે પરંતુ આ એક કન્ફર્મેશન છે કે તમારી ફી પે થઈ ગઈ છે વાત કરીએ ફીઝની તો કેટેગરી માટે ફોર ડબલ ઝીરો અને જનરલ માટે ફાઇવ ડબલ ઝીરો ફીઝ છે તો આ થઈ ગઈ પેમેન્ટ ફેલ ફેલિયરવાળા એરરની વાત આ સિવાય અન્ય કોઈ એરર અથવા બીજી કોઈ પ્રોબ્લેમ તમે ફોર્મ ભરતી વખતે ફેસ કરી રહ્યા છો તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવો આ ઉપરાંત પેજની જે લિંક છે એ તમને નીચે આપેલ ટેલિગ્રામ ચેનલમાંથી ઓજસ પોર્ટલ ઉપર ક્લિક કરશો એટલે મળી રહેશે એટલે કમેન્ટ સેક્શનમાં જે પ્રિન્ટ કમેન્ટ ઉપર ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી તમે આ ઓજસ પોર્ટલની લિંક એક્સેસ કરી શકો છો અથવા ડાયરેક્ટલી ગૂગલ પરથી પણ સર્ચ કરી શકો છો લાસ્ટમાં પ્રશ્ન છે કે શું આ બધી પ્રોસેસ મોબાઈલમાં થશે હા મોબાઈલમાં ડાયરેક્ટલી આ પ્રોસેસ થઈ જશે બટ ઇન કેસ પ્રોસેસ નથી થતી તો તમારી જોડે બીજો ઓપ્શન એ છે કે તમારું બ્રાઉઝર અથવા કોઈ પણ બ્રાઉઝરની અંદર જે છે તમારે ડેસ્કટોપ સાઈટ ઓપન કરવાની રહેશે મતલબ તમે જે ઓજસ પોર્ટલની લિંક ટેલિગ્રામમાંથી ક્લિક કરો છો ત્યાં પહોંચી ગયા પછી ડેસ્કટોપ સાઈટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ફોનની અંદર ડેસ્કટોપ વ્યૂ સ્ટાર્ટ થઈ જશે ત્યારબાદ આ ડેસ્કટોપ વ્યૂમાં જે રીતે વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે તેવી રીતે નેવિગેટ કરીને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આવનારી સીસી સહિત તમામ પરીક્ષાઓ માટે અગત્યની તમામ જીકે અને કરંટ અફેરની માહિતી જે છે કમ્પ્લીટલી ફ્રીમાં ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો અગાઉના છ મહિનાના કરંટ અફેરનો કોર્સ જે છે તમે જીપીએથી એક્સપ્રેસ એપ પર જોઈ શકો છો એપ ડાઉનલોડ કરવા માટે લિંક નીચે કમેન્ટ સેક્શનમાં અવેલેબલ છે આવી કોઈ અન્ય એરર અથવા પ્રોબ્લેમ તમને જોવા મળે તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવો આ વિડીયો જોયા બાદ તમારી પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ જાય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી ડન લખો જેથી કરીને અન્ય ઉમેદવારોને જાણવા મળશે કે હા આ મેથડ જે છે તે કમ્પ્લીટલી વર્કિંગ છે ચાલી રહી છે